નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ગોપી મહેતા ઉષ્મ પાઠક સ્કૂલ વતી વાણિજ્ય વ્યવસ્થા વિષયના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ આપણે રૈખિક વ્યવસ્થા તંત્ર, એનો અર્થ, એની આકૃતિ સહિત સમજૂતી મેળવી હતી. ત્યાર પછી વ્યવસ્થા તંત્રનો હવે આપણે બીજો પ્રકાર જોવાનો છે. કયો પ્રકાર? તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. કાર્યાનુસાર એના નામ અનુસાર જ શું છે? તો કે એમાં કાર્ય કરવાનું, વહેંચણી કરવાની. રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદાના લીધે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું છે. રૈખિક વ્યવસ્થા તંત્રમાં શું કરવામાં આવતું? તો કે ભાઈ, જે કાંઈ બી કાર્ય કરવાનું છે એની સોંપણી કઈ ગમે એક વ્યક્તિને ઝાપી દીધી, એ જ વ્યક્તિએ બધું કાર્ય કરવાનું. વિભાગ અનુસાર કાર્ય સોંપવામાં આવતું. જ્યારે અહીં કેના અનુસાર સોંપવામાં આવે છે? તો કે કાર્ય અનુસાર. એટલે એને કેવું વ્યવસ્થા તંત્ર કહેવાય છે? તો કે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. હવે આપણે એના અર્થ તરફ જઈએ. જો મેં હાઈલાઇટ જે વસ્તુ કરી છે વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુ તમે બી હાઈલાઇટ કરજો, જેથી તમને યાદ રહી જાય. અહીં શું કહે છે? જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિ ને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે તો તેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. જે તે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી, એટલે કે એની પાસે જે જ્ઞાન છે, બધા પાસે જ્ઞાન તો હોય જ, પણ એ જ્ઞાન કેવું? તો કે વિશિષ્ટ જ્ઞાન, બધા કરતાં અલગ જ્ઞાન એ ધરાવતી નિષ્ણાંત વ્યક્તિ છે, એને શું કરવામાં આવે છે? એકમનું કોઈ ચોક્કસ કાર્ય, બધા કાર્ય નહીં પણ કેવું કાર્ય કીધું, ચોક્કસ કાર્ય છે એની શું કરવામાં આવે છે? જવાબદારી સોંપવામાં આવે. અહીં આપણે ઉદાહરણ તરીકે લઈએ કે એકાઉન્ટ છે. એકાઉન્ટ વિશે આપણા બધાનો રહ્યો, આપણે બધાને એકાઉન્ટ લખતા આવડે, પણ શું હિસાબો કરતા આવડશે? કંપનીના હિસાબો આપણે કરી શકીએ? તો કે ના. એના માટે આપણે શું કરવું પડે? તો કે અલગ કોર્સ કરવો પડે CA નો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો, કે જેના લીધે આપણે દરેક હિસાબો વ્યવસ્થિત રીતે, કાયદાકીય રીતે લખી શકીએ. તો એ જે ચાર્ટર્ડ એકાઉન્ટનો કોર્સ, એ વિશિષ્ટ જ્ઞાન, હિસાબ લખવા એટલે એ નિષ્ણાંત વ્યક્તિ, અને એને શું કરવામાં આવ્યું? ચોક્કસ કાર્યની જવાબદારી. આ વ્યવસ્થા તંત્રને કેવું વ્યવસ્થા તંત્ર કહે? તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. ફરી એકવાર અર્થ બોલીએ, તમે બી મારી સાથે ઘરે રિપીટ કરજો. જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે એને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. હવે એની રચના જોઈએ, કઈ રીતે એની રચના થાય છે. તો એમાં સૌથી પહેલો જ પોઈન્ટ આવ્યો, આ વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે, એને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પ્રશ્ન એક માર્કનો પૂછાઈ શકે, કયા વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે? તો કયો આવે? કાર્યાનુસાર. શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી. એકલી વ્યક્તિ દરેક કાર્ય કરી શકે નહીં. ઉત્પાદન એ કરે, ખરીદી એ કરે, માલ સામાન બજારમાંથી લઈ આવે એ, વેચાણ એ કરે, તો આ વસ્તુ પોસિબલ નથી. એટલે શું અપનાવવું પડે? શ્રમ વિભાજન. અને શ્રમ વિભાજન અપનાવશું એટલે આપણને શેનો લાભ મળે? વિશિષ્ટીકરણ. બધા પાસે અલગ અલગ કંઈક આવડત હોય એનો આપણને શું મળે છે? તો કે લાભ. ત્યાર પછી એવું, આ વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર નહીં પરંતુ શેના અનુસાર કરવામાં આવી છે? કાર્ય અનુસાર, વિભાગ અનુસાર નહીં. જે વસ્તુ હાઈલાઇટ કરી છે વિદ્યાર્થી મિત્રો, એ તમે બી હાઈલાઇટ કરજો. તમારી બુકમાં યાદ રાખવા માટે શોર્ટમાં આટલું જ યાદ રાખવાનું, બાકીની વાક્ય રચના તમે તમારી રીતે ગોઠવી શકો, કાંઈ ખોટું પડે નહીં. સત્તાને જવાબદારી અનુસાર નહીં પણ કેના અનુસાર? સત્તાને જવાબદારીની સોંપણી કોના અનુસાર કરવામાં આવે છે? તો કે વિભાગ અનુસાર નહીં પરંતુ કાર્ય અનુસાર. દરેક કાર્યો માટે શું કરવામાં આવે છે? તો કે અલગ અલગ નિષ્ણાંતોની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે જે તે કાર્ય છે એ બધા વ્યક્તિઓ એક જ કાર્ય કરે એવું જરૂરી નહીં, તો એના માટે નિષ્ણાંત આપણે રાખો, CA રાખો. તો હવે CAને આપણે ખરીદી કરવા પાછું મોકલીએ? વેચાણ કરવા માટે આપણે એને મોકલીએ? તો કે ના. એના માટે તો આપણે કોઈક MBAનો માણસ રાખવો જોઈએ કે ગમે ને ગમે એ વસ્તુ ગમે એને પધરાવી દે. પછી તો કે નિષ્ણાંત અધિકારી માત્ર સલાહકાર નથી પરંતુ શું છે? તો કે વહીવટી અધિકારી તરીકેની ભૂમિકા પણ ભજવે છે. એટલે એમાં પછી એ કાર્ય જે લીધું એ કાર્ય પૂરેપૂરું એનું જ, એને જ પૂર્ણ કરવાનું, એના માટેની પૂરેપૂરી જવાબદારી એ જે તે અધિકારીની.
વેચાણ અધિકારી છે તો વેચાણને લગતા કાર્યો માટે એ પોતે જ જવાબદાર ગણે, પછી એમાં ભૂલ થાય તો એને જોવાની, વેચાણ વધે તો એને લાભ, ઘટે તો એને ગેરલાભ. સમજાય આટલું? હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. હવે આપણે આકૃતિથી સમજીએ. જો આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો સૌથી ઉપર કોણ હશે? મુખ્ય અધિકારી, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ, બે વિભાગ પાડવામાં આવશે. એક વિભાગ હશે વહીવટી વિભાગ, બીજો આવશે કારખાના વિભાગ. બંનેની અંદર ચાર ચાર વસ્તુ છે. તમારી પાસે ટેક્સ્ટ બુક્સ હશે જ, તમે ટેક્સ્ટ બુક ખોલીને પણ સમજી શકો અને આપણી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એને મેં PDF મોકલેલી જ છે, એમાં બી એ સમજી શકે છે. ખાલી આ આકૃતિ આપણે વધારે સમજવાની એટલા માટે છે કે ભાઈ ક્યાંથી ક્યાં કયો લીટા જાય છે, કારણ કે આપણે હમણાં અહીંયા છે ને દોરશું, તો એ કઈ રીતે દોરવામાં આવે છે ને એ ખાલી તમારે સમજણ માટે આપણે અહીંયા આકૃતિ આવી રીતે લીધેલી છે. ઘણાને અક્ષર નાના છે તો ન દેખાય, તો માફ કરશો, ટેક્સ્ટ બુકમાં છે, જરાક જોઈ લેજો. ખાલી કઈ રીતે એમાં લીટા મૂકવામાં આવે છે એ જ હું તમને શીખવાડું છું. આપણે મેઇન એ જ શીખવાનું છે. ઉપરના નામ તો તમારે પાકા કરી જ લેવાના છે. વિભાગ કેટલા છે? એમાં સૌથી ઉપર કોણ આવ્યું? તો સૌ પહેલાં તો કે મુખ્ય અધિકારી. ત્યાર પછી વિભાગ કેટલા? તો કે બે, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. હવે તો કે વહીવટી વિભાગની અંદર ચાર અને કારખાના વિભાગની અંદર પણ ચાર. વહીવટીમાં કોણ? તો કે સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી. સુસીહિમા, શું યાદ રાખવાનું? સુસીહિમા. સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી અને માર્ગદર્શન અધિકારી કોની અંદર આવશે? તો કે વહીવટને લગતા. ત્યાર પછી કારખાના વિભાગ આવ્યો. એટલે હિસાબને લગતો ને એવો અલગ જ વિભાગ છે, આ કારખાના ઉત્પાદનને લગતો વિભાગ. તો એમાં જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી, બરાબર કાર્ય થઈ રહ્યું છે કે નહીં, અને સમારકામ ઇજનેર, કે ભાઈ કાંઈ વસ્તુ બગડે કારખાનામાં, મશીનરી, યંત્રો, જે કાંઈ બી, તો એના માટે પણ એક અલગ ઇજનેરની શું કરવામાં આવી છે? તો કે અહીંયા નિમણૂક કરવામાં આવે છે. બંને બાજુ ચાર ચાર પોઈન્ટ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા શું યાદ રાખવાનું? સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી, કારખાનામાં જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અને સમારકામ ઇજનેર. બંનેની નીચે એક એક આવશે. વહીવટમાં છે તો એમાં કાંઈ કામદારની જરૂર પડે નહીં, તો કે કર્મચારી, તો યાદ રાખી લેવાનું કારખાનામાં કામદાર હોય સામે શું આવે? કર્મચારી. જે તમે ભૂલ થઈ જાય પરીક્ષામાં કે આ વિભાગ છે અહીંયા લખાઈ ગયું, તો એમાં કાંઈ ખોટું પડશે નહીં, ચેકચાક કરતા નહીં. ચેક ચેક કરો ને એટલે ભાઈ પેપર ચેક કરીને એમ થાય કે ભાઈ આમાં કંઈક ભૂલ હશે, એટલે વ્યવસ્થિત પાછું જોવે. તમે આ ખાલી મુખ્ય અધિકારીની જગ્યાએ વહીવટી અધિકારી અથવા મેનેજર કે એવું લખી નાખ્યું તો સંચાલક મંડળ, તો તમારો અડધો માર્ક આ આકૃતિમાં જાય છે. આ વર્ષે આ આકૃતિ 3 માર્કમાં હતી, તો અહીં શું થયું? સીધો એનો અડધો માર્ક વયો ગયો. સમજાય એટલું? એટલે ટોપર વિદ્યાર્થીઓ તો ખાસ આ વસ્તુ યાદ રાખજો, કારણ કે એના જે માર્ક્સ 99-100 હોય એ પોસ્ટા હોય ત્યારે આ વસ્તુ ખાસ જોવામાં આવે છે. તો અહીંયા શું આવશે? તો કે મુખ્ય અધિકારી, વિભાગ બે કેટલા? તો કે બે, વહીવટી અને કારખાના. વહીવટીમાં ચાર વસ્તુ, કારખાનામાં એ ચાર. કામદારો ક્યાં આવે? તો કે કારખાનામાં. તો ભાઈ વહીવટીમાં કોણ વૈધું? તો કે કર્મચારી. ક્લિયર આટલું? હવે સૂચના અધિકારી છે. આ વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર છે, એટલે કાર્ય અનુસાર તમે ગમે એ વ્યક્તિને સૂચના પણ આપી શકો, કેમ કે તમે કામદાર પાસે કામ તો લેવાના જ છો. તો કે સૂચના અધિકારી છે એ સૂચના કોને આપે? તો કે કર્મચારીને આપે. જો એનો એક લીટો અહીંયા આવ્યો, હવે એ બીજી કોઈ સૂચના કોને આપે? કામદારને સૂચના આપી. સમજાય? એક અહીંયા બી આપશે અને કામદારને પણ સૂચના આપી શકે છે. એની જવાબદારી માત્ર એના વિભાગ પૂરતી નથી, એટલા માટે. પછી આવ્યો શિસ્ત અધિકારી, તો એ આની સૂચના દેશે અને આને પણ સૂચના આપે. સમજાય? ત્યાર પછી આવ્યો હિસાબી અધિકારી, એ આને બી સૂચના દેશે અને આને પણ સૂચના આપશે. લીટી અડાવડી થાય તો પ્રશ્ન કરતા નહીં, સમજી લેજો. તમારી જેમ સ્કેલ પેન્સિલ મારી પાસે અત્યારે હોય નહીં. માર્ગદર્શન અધિકારી અહીંયા સૂચના આપશે, સાથે સાથે અહીંયા બી સૂચના આપે. સમજાઈ ગયું? આ ચાર વસ્તુ અહીંયા બી આપે ને અહીંયા બી આપે, તો આનામાં એ જ વસ્તુ લાગુ પડે. આ વ્યક્તિ છે એ સૂચના અહીંયા બી આપશે અને અહીંયા બી આપશે. એના પછી આવ્યું ઝડપ અધિકારી, તો એ અહીંયા બી સૂચના આપશે, અહીંયા બી સૂચના આપશે.
गुणवत्ता नियंत्रण आयु तो अहीं भी सूचना आपी शके अने अहीं भी सूचना आपी शके। समारकाम इजनेर आयु तो अहीं पण सूचना आपी शके छे अने अहीं पण सूचना आपी शके। समझाय आकृति? जो मैं अलग अलग चोकनो उपयोग कर्यो छे, तमे घरे पण अलग अलग पेनों उपयोग करीने आकृति दोरजो के जेथी तमने आकृति समझाय। एक छेड़ो अहीं आडे ने एक छेड़ो अहीं आडे, खास आटलू याद राखी लेवानुं। आपणी गुजराती भाषामां विभाग केटला? बे, वहीवटी अने कारखानुं, एनी अंदर चार चार। कामदार केनामां होय हमेशा? तो के कारखानामां ज। कर्मचारी कोनामां? तो के वहीवटीमां। सूचना अधिकारी, शिस्त अधिकारी, हिसाबी अधिकारी अने मार्गदर्शन अधिकारी कोनामां आवे? वहीवटी विभागमां। कारखानामां? तो के जूथ अधिकारी, झड़प अधिकारी, गुणवत्ता नियंत्रण अधिकारी अने समारकाम इंजीनियर अधिकारी। क्लियर आटलू? હવે આપણે આ આકૃતિની શું મેળવીએ? તો કે સમજૂતી મેળવીએ। હવે આપણે આકૃતિની સમજૂતી મેળવીએ। પહેલા પોઈન્ટમાં જોઈએ તો કે કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? તો કે મુખ્ય અધિકારી પાસે। તો આને કેવી કહેવાય? સર્વોચ્ચ સત્તા। એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે। કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? આવો પ્રશ્ન એક માર્કમાં પૂછાઈ શકે। તો કોની પાસે છે? તો કે મુખ્ય અધિકારી પાસે। ત્યાર પછી જોઈએ તો કે એને કેટલા વિભાગમાં કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રને વહેંચવામાં આવે છે? આવું પણ પૂછી શકે એક માર્ક માટે। તો કેટલા વિભાગમાં? બે વિભાગમાં। કયા કયા? તો કે વહીવટી વિભાગ અને કારખાના વિભાગ। કયો કયો વિભાગ આવશે? તો કે વહીવટી વિભાગ અને કારખાના વિભાગ। દરેક વિભાગના કાર્યની યાદી તૈયાર કરી એના આધારે જે તે અધિકારીઓને છે એને શું કરવામાં આવે છે? તો કે સત્તાની સોંપણી, એટલે કે આપણે જે કાર્યો કરવાના થાય છે એની યાદી તૈયાર કરવામાં આવે અને એના આધારે અલગ અલગ અધિકારીઓને સત્તાની શું કરવામાં આવે છે? તો કે સોંપણી। ત્યાર પછી આવ્યું દરેક અધિકારી દરેક કામદાર અને કર્મચારીને સૂચના અને હુકમ આપી શકે। આ લીટા તમે જોવો છો અહીંથી અહીંથી આમ, તો કે આ સૂચના અધિકારી છે। કર્મચારીને સૂચના આપી શકે, કામદારને સૂચના આપી શકે, અહીંયા જૂથ અધિકારી છે તો આને સૂચના આપી શકે અને આને પણ સૂચના આપી શકે છે। તો કે દરેક અધિકારી દરેક કામદાર અને કર્મચારીને શું આપી શકે છે? સૂચનાઓ અને હુકમો। આ વ્યવસ્થાતંત્રની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો કે અહીંયા કોઈ કાર્ય સોંપાયા વગરનું રહી જતું નથી કે કોઈ કાર્ય બેવડાતું નથી, કારણ કે દરેક કાર્યની સૌથી પહેલાં શું કરવામાં આવી? યાદી તૈયાર કરવામાં આવી છે, ત્યાર પછી જ આગળ જો પોઈન્ટમાં આવ્યું કાર્યની યાદી, એ યાદી તૈયાર કર્યા પછી જ કાર્યની શું કરવામાં આવે છે? સોંપણી। એટલે કોઈ કામ રહી જતું નથી, કોઈ કામ ડબલવાળે નથી થતું। છેલ્લે જ્યાં કાર્યનું સ્વરૂપ કેવું હશે? ભિન્ન। એમ પૂછે કે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર ક્યાં ઉપયોગમાં આવે અથવા ક્યાં અનુકૂળ આવે? તો કે જે વ્યવસ્થાતંત્ર અથવા જે ધંધાકીય એકમમાં કાર્યનું સ્વરૂપ એમાં શું હોય? ભિન્નતા, અલગ અલગતા હોય, ત્યાં આ સ્વરૂપ ઉપયોગમાં આવે છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો આકૃતિમાં ક્યાંય ભૂલ થાય નહીં। થેન્ક યુ।